એક તરફ સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાતના નારા છે, તો બીજી તરફ ગુજરાતમાં દિન પ્રતિદિન કેન્સર જેવી મહામારીનો વધતો ભરડો છે. માત્ર સાબરકાંઠાની જ વાત કરવામાં આવે તો જિલ્લામાં 147થી વધારે કેસો છે અને એમાં પ્રાંતિજ તાલુકાના વિલાસપુરા ગામે 20થી પણ વધારે કેન્સરના કેસો મળી આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ વ્યાપી ગયા પામ્યો છે. સાબરકાંઠા જિલ્લાના વિલાસપુર ગામે છેલ્લા કેટલાક સમયથી કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. વિલાસપુર આ ગામમાં 180 લોકો વસવાટ કરે છે, જે પૈકી 20થી વધુ લોકોને કેન્સરનો રિપોર્ટ આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ સર્જાયો છે. આ ગામમાં 20થી વધારે કેસો પૈકી 9થી વધારે લોકો મૃત્યુ પામે છે, તેમજ 10થી વધારે લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે જિલ્લામાં કેન્સરની આટલો મોટો ભરડો લીધો હોવા છતાં આરોગ્ય વિભાગ હજુ સુધી કુંભકરણની નિંદ્રામાં છે. સામાન્ય રીતે કેન્સર નામની બીમારીના ચોક્કસ કારણો મળી શકે નહીં, પરંતુ આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાસાયણિક દવા તેમજ ખાતરોના પગે કેન્સરનો ભરડો વધી રહ્યો છે. જોકે સ્થાનિક લોકસેવકો સંસ્થાઓને સરકાર પણ જાણે કે આ વિસ્તારને ભૂલી ગયો હોય તેમ આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિ રૂબરૂ મુલાકાત કરી નથી.
આ બીમારી બહુ ભયંકર છે અને તેના માટે શ્વાસ પગલાં લેવાની જરૂર છે. તો સરકારશ્રીને વિનંતી કે શ્વાસ પગલાં લઈ અને બીમારીને કાબૂમાં લે અને તેના માટે આજુબાજુના વિસ્તારોમાં પણ નીતિ જાણ કરે. સામાન્ય રીતે કોઈ એકાદું ગામ કેન્સરના એકાદ બે પેશન્ટ મળે તો નવાઈની વાત નથી રહી, પરંતુ એક જ ગામમાં 20 થી વધારે પેશન્ટ મળે તો ખરભરાટ સર્જાય એમાં નવાઈ નથી. અને વિલાસપુર ગામ 20 થી વધારે પેશન્ટ હોવા છતાં હજી સુધી સમગ્ર ગામને આ મહામારીમાંથી બહાર લાવવા કોઈ પ્રયાસો હાથ ધરાયા નથી, ત્યારે સ્થાનિકો આ મુદ્દે સરકાર પાસે સહયોગ માંગી રહ્યા છે. તેમજ સ્થાનિકો ગામની આસપાસના વિસ્તારો માટે પણ આ મહાવિનાશક બીમારીમાં સરકાર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવાય તેવી માંગ કરી રહ્યા છે. પ્રાંતિજ તાલુકાનું સાબરકાંઠા જિલ્લાનું જે પ્રાંતિજ તાલુકો છે એમાં વિલાસપુર કંપા કરીને ગામ છે, ત્યાં આગળ 20 એક કેસો ધ્યાન પર આવ્યા છે કે એ લોકોને કેન્સર થયા હોય, એમાંથી ઘણા ડેથ પણ થયા હોય એવું ધ્યાન પર આવેલ છે. આરોગ્ય વિભાગ તરફથી અમે એની તપાસ કરીશું અને એના માટે જે પણ પગલાં લેવાના હોય એ આરોગ્ય વિભાગ કરશે અને અમે એના માટે જે ઉચ્ચ વિભાગ છે, અમારા જે ઉચ્ચ અધિકારીઓ છે એને પણ જાણ કરશું અને એના માટે શું કરવું પડે એનું માર્ગદર્શન લઈ અને અમે આગળ કાર્યવાહી કરીશું. જો કે કોઈ પણ વિસ્તારમાં મહામારી ફેલાય ત્યારે સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ પેદા થતો હોય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 3 મહિનાથી 20 થી વધુ લોકોને કેન્સરનો પોઝિટિવ રિપોર્ટ આપતા સમગ્ર વિસ્તારમાં ભય વ્યાપ્યો છે. આજની તારીખે છેલ્લા કેટલાક લાખ લોકો ગામ છોડી જવાની તૈયારીઓ કરી રહ્યા છે, તો કેટલાક લોકો પોતાના ઘરથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ગામના મોટાભાગના રસ્તાઓ સુમસામ બની રહે છે, તેમજ વિલાસપુર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ ઊભો થયો છે. ત્યારે અભય માહોલ દૂર કરવા માટે સ્થાનિક લોકો વહીવટીતંત્ર પાસે મીટ માંડીને બેઠા છે. જો કે સ્વચ્છ ગુજરાતના નારા હેઠળ રાજ્ય સરકાર કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, ત્યારે સ્થાનિક પ્રજાજનોનું આરોગ્ય કેટલું સારું છે એ તો સૌ કોઈ જાણે છે, પરંતુ એક જ ગામમાં કેન્સરના આટલા બધા કેસો હોવા છતાં હજુ સુધી આરોગ્ય વિભાગે આ ગામની મુલાકાત કરી નથી, તેમજ ગામની કેન્સર નામની બીમારીમાંથી કઈ રીતે બહાર આવવું એનો પણ કોઈ એક્શન પ્લાન હાથ ધરાયો નથી, ત્યારે આગામી સમયમાં રાજ્ય સરકાર તેમજ સ્થાનિક જિલ્લા આરોગ્ય વિભાગ ઉપર અધિકારીઓના સલાહ સૂચન થકી આગળ વધવાની વાતો કરતા નજરે પડે છે. જો કે આવું ક્યારે બનશે તે હજુ અદ્ધરતાલ છે. કેન્સર નામની મહાવિનાશકારી બીમારી આ વિસ્તારમાં માજા મૂકી છે, ત્યારે આગામી સમયમાં કેન્સર સામે લડવા તંત્ર ક્યારે જાગશે એ તો પ્રશ્નાર્થ છે. પરંતુ સરકારી કાર્યક્રમો આયોજનો પાછળ કરોડોનો ધુમાડો થયો છે, ત્યારે આ ગામમાં આરોગ્ય વિભાગ તેમજ સરકારના માનીતા અધિકારી કેન્સરની બીમારીથી સ્થાનિકોને બચાવવા તેમજ જાગૃત કરવા ક્યારે આગળ આવી છે એ તો સમય બતાવશે. નિર્મિત રાવલ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. આ અમારો પ્રાંતિજ તાલુકાનો વિલાસપુરા કંપા જે ફતેપુર પંચાયતમાં આવેલું છે, અમારા કંપાની અંદર 180 વસ્તીનું આ કંપો વસેલો છે, જેમાંથી લગભગ 18 થી 20 જણને કેન્સરના રોગ છે કે જે નાનાસુની વસ્તુ નથી, બરાબર છે. અને એમાંથી 9 કે 10 જણ તો ઓફ બી થઈ ગયા છે. અને આના માટે જે એક કેન્દ્રમાંથી કહો કે ભાઈ જિલ્લામાંથી કે ગાંધીનગરથી કોઈ ટીમ આવેલી બી ખરી આરોગ્ય ખાતાની, પણ અમારા હનુમાનજી મંદિરથી એ પાછી વળી ગઈ છે અને આની ઉપર કોઈ સત્વરે પગલાં લેવામાં આવ્યા નથી. અમારી જાણ કરવા છતાં બી આના ઉપર કશું જ આનું કોઈ અમલમાં લીધેલું નથી. અને આના ઉપર જો સરકારશ્રી અમારા કંપા ઉપર જો અહીંયા કોઈ ટેસ્ટ કરે કે કોઈ આરોગ્યની ટીમ આવે અને આની ઉપર જો પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે.